ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શિશુકુંજ શાળા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજનું યુનિટ ફાઇવ છે તે ઇંગ્લિશમાં આપણે એના સ્પેલિંગ છે એક સ્પેલિંગ પાંચ વાર લખીને પાકા કરવાના છે અને પછી જ આ યુનિટ છે એનો વિડીયો આપણે જોઈશું કે જેથી કરીને આપણને બધા જ જે અંદર વર્ડ્સ છે એનું ગુજરાતી ખબર પડે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ આપણે યુનિટ ચાલુ કરીએ સૌથી પહેલાં એક્ટિવિટી ટુ છે અ ડાયલોગ વિધિન ડાયલોગ ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ ધનુષ અને રાઘવ છે એ પાકા મિત્રો છે ધે આર સ્ટડીંગ ઇન ક્લાસ એઈટ અને તે આઠમા ધોરણમાં ભણે છે લાઈક યુ એટલે કે તમારી જેમ ટુડે ઇઝ સન્ડે એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ આજે રવિવાર છે અને બંને મિત્રો છે તે પ્લેગ્રાઉન્ડ એટલે કે રમવાના મેદાન પર છે રાઘવ આઈ એમ હંગરી રાઘવ કહે છે કે મને ભૂખ લાગી છે લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ શું કહે છે તો કે ચાલ આપણે મારા કાકાના ઘરે જઈએ ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધી સ્ટ્રીટ સાઇડ ધનુષ ધનુષે કહ્યું કે ચાલ મારા કાકાના ઘરે જઈએ અને તે આ શેરીની બાજુમાં જ છે આઈ નો હા મને ખબર છે ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડિશ અને હા મને તારા કાકાની વાનગીનો જે સ્વાદ છે તે પણ યાદ છે રિયલી ધનુષ હી ઇઝ વેરી ગુડ કૂક ખરેખર ધનુષ તે ખૂબ સારી સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે રાઘવ રિપ્લાઇડ રાઘવે ઉત્તર આપ્યો વિદ્યાર્થી મિત્રો કુક એટલે વાનગી પણ થાય અને કુક એટલે રસોઈઓ પણ થાય ધે વેર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ હોમ હવે તે અંકલ ધનુષના કાકાના ઘરે જવા માટે રસ્તામાં નીકળ્યા છે ધે વેન્ટ પાસ્ટ અટી સ્ટોલ અને તે એક ચાની દુકાન પાસેથી ને પસાર થાય છે રેડિયો ભીંડી વોઝ ઓન ને રેડિયો ભીંડી છે તે ચાલુ હતું સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે તમારા પૈસા છે અમારી બેંકમાં બચાવો અને તમારું ભવિષ્ય છે તે સુરક્ષિત કરો સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી આવી જાહેરાત છે એ રેડિયો ભીંડી ઉપર આવતી હતી રાઘવ સેઝ આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક સાઈડ ધનુષ રાઘવ હું આ બેંકની અંદર એકાઉન્ટ ખોલાવવા માગું છું ધનુષે કહ્યું વાય રાઘવ આઝડ રાઘવે કહ્યું શા માટે બિકોઝ આઈ હેવ સેવડ સમ પોકેટ મની આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ શું છે તો કે હું ખિસ્સાના પૈસા છે થોડાક બચાવવા ઈચ્છું છું અને તેમાં જવા જમા કરવા ઈચ્છું છું ઇટ ઇઝ અ ગુડ આઈડિયા શું કહે છે કે તે સારો વિચાર છે આઈ ઓલ્સો વોન્ટ ટુ એન એકાઉન્ટ ટુ બી ઓપન હું પણ એક ખાતું ખોલાવવા માગું છું વી વીલ ગોટ ટુગેધર આપણે સાથે જઈશું ધનુષ ધનુષે કહ્યું ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક આસ ડ રાઘવ રાઘવે પૂછ્યું કે તને બેંકનું સરનામું ખબર છે નો બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક ના પણ મારા કાકાનું ખાતું છે આ બેંકમાં છે એડેડ તેણે ઉમેર્યું ઇટ ઇઝ અ નેશનલાઇઝડ બેંક અને તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે ફાઇન સરસ ધેન વેન છેલ વી ગો ટુ ધેર તો આપણે ત્યારે ક્યાં ક્યારે ત્યાં જઈશું રાઘવ આશ રાઘવે પૂછ્યું વી શીલ ગો ધેર ઓન નેક્સ્ટ ટ્યુઝડે ધનુષ રિપ્લેડ ધનુષે ઉત્તર આપ્યો કે આપણે આવતા મંગળવારે જઈશું બટ વુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન એકાઉન્ટ રાઘવ આસ્ડ રાઘવે પૂછ્યું પણ આપણને ખાતું ખોલાવામાં કોણ મદદ કરશે માય અંકલ વીલ કમ વિથ અસ ધનુષ સેડ ધનુષે કહ્યું મારા કાકા છે તે આપણી સાથે આવશે તે એન્ટર ધ હાઉસ તેઓ ઘરમાં પ્રવેશ કરે છે અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝ અને કાકા છે મનુભાઈ તે છાપું વાંચી રહ્યા હતા હેલો અંકલ વી વોન્ટ ટુ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેન્ક અમે બેન્કમાં ખાતું ખોલાવવા માગીએ છીએ વી નીડ યોર હેલ્પ અને અમને તમારી મદદની જરૂર છે ધનુષ રિફ્લેડ ધનુષે ઉત્તર આપ્યું શ્યોર આઈ વીલ હેલ્પ યુ શું કહે છે તો કે હા હું ચોક્કસ તમને મદદ કરીશ આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક હું તમારી સાથે બેન્કમાં પણ આવીશ શેડ મનુભાઈ મનુભાઈએ કહ્યું આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડાક સમય પછી રાઘવ સ્વિચ ડે ઓન ધ ટેલિવિઝન રાઘવે ટીવી ચાલુ કરી ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન અને સ્ક્રીન ઉપર એક જાહેરાત હતી એક એનાઉન્સમેન્ટ હતું ડોનેટ ઓ પોઝિટિવ બ્લડ ઇમિડિયેટલી એટલે કે જલ્દીથીને ને ઓપોઝિટિવ લોહી છે રુધિર છે તે જમા કરાવો અથવા તો દાન કરો વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ ધનુષ આશડ ધનુષે પૂછ્યું કાકા આ ઓ પોઝિટિવ શું છે ઇટ ઇઝ અ નેમ ઓફ ધ બ્લડ ગ્રુપ સાઈડ મનુભાઈ મનુભાઈ કહ્યું એક બ્લડ ગ્રુપનું નામ છે વાય ડૂય ધી નીડ બ્લડ અંકલ આશડ ધનુષ ધનુષે પૂછ્યું કાકા આ લોહીની જરૂર શા માટે પડે પરહેપ્સ સમન નીડ્સ ઇટ કદાચ કંઈક કામ માટે ધેર મે બી સર્જરી કદાચ કોઈક સર્જરી માટે સાઈડ મનુભાઈ મનુભાઈએ કહ્યું કે કંઈક કામ માટે લોહીની જરૂર પડે અથવા તો કંઈક શસ્ત્રક્રિયા હોય એટલે કે કંઈક ઓપરેશન હોય તેના માટે જરૂર પડે એવો જવાબ મનુભાઈએ કહ્યું બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ રાઘવ આઝડ રાઘવે કહ્યું પણ કાકા તમે શા માટે તેમને મદદ નથી કરતા નો આઈ કેન નોટ બિકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ અંકલ રિપ્લાઇડ કાકાએ જવાબ આપ્યો કે ના હું ના કરી શકું કારણ કે મારું બ્લડ ગ્રુપ છે એ કેવું છે બી પોઝિટિવ છે વિદ્યાર્થી મિત્રો બ્લડની અંદર એવું હોય કે આપણું જે ગ્રુપનું બ્લડ હોય તો સામેના વ્યક્તિને જોતું હોય તો એ ગ્રુપનું જ આપણું બ્લડ હોય તો જ આપણે તેને મદદ કરી શકીએ નહીતર આપણે એને બ્લડ આપી શકીએ નહીં અંકલ સહી નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો કાકા હવે અમારો આ સમય છે એ કાર્ટૂન શોનો છે રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ હું અને રાઘવ ક્યારેય એમને કદી ચૂકતા નથી કેન વી વોચ ઇટ શું અમે તે જોઈ શકીએ સેઠ ધનુષ ધનુષે કહ્યું ઓફકોર્સ ઇન ધ મીન ઓઇલ આઈ વિલ પર પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ તો કાકા કહે છે કે હા ચોક્કસ અને તે સમય દરમિયાન હું તમારા માટે બંનેના માટે નાસ્તો તૈયાર કરીશ અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન રાઘવ સૈડ રાઘવે કહ્યું કે કાકા તમે ખરેખર તો બહુ જ માયાળું વ્યક્તિ છો બોધ ધ બોઈઝ વોચડ ધ કાર્ટૂન શો ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ બંને મિત્રો છે બંને છોકરાઓ છે તે કાર્ટૂન શો નિહાળી રહ્યા નિહાળ્યો ધ શો એન્ડેડ એટલે કે શોના અંતમાં મનુભાઈ છે તે નાસ્તો લઈને આવ્યા ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો અંકલ આસ્ડ કાકાએ પૂછ્યું કે તમે કાર્ટૂન શો છે એની મોજ માણી યસ વી ડીડ તો કે હા મેં મજા માણી હિયર આર યોર સ્નેક્સ તો કે હિયર ય તમારો નાસ્તો હેવ ધેમ એન્ડ ટેલ મી હાવ ધે આર શું કહે છે તો કે ખાવો અને મને કહો કે તેનો સ્વાદ કેવો છે આગળ વિદ્યાર્થી મિત્રો ડિલિશિયસ એઝ ઓલવેઝ શું કહે છે તો કે હંમેશને માટે સ્વાદિષ્ટ બોથ સાઇડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ બંને એ નાસ્તાનો ટેસ્ટ લીધા પછી બોલ્યા થેન્ક યુ માય ચિલ્ડ્રન શું કહે છે કે આભાર બાળકો તમારો એન્જોય ધ સ્નેક્સ એટલે કે નાસ્તો ખાવો આઈ રીડ ન્યૂઝપેપર અને હું ન્યૂઝપેપર વાંચું છું હે બોઇસ શું કહે છે કે હે છોકરાઓ હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ સાઈડ મનુભાઈ મનોભાઈ કહ્યું છોકરાઓ તમારા માટે અહીંયા ખૂબ રસપ્રદ સમાચાર છે વોટ ઇઝ ઇટ આ શું છે ધનુષ આસ્ડ ધનુષે પૂછ્યું કે આ શું છે રીડ ઇટ યોર સેલ્ફ રિપ્લાઈડ મનુભાઈ મનુભાઈએ કીધું કે તે તમારી જાતે વાંચો બોથ રીડ એન્ડ એડવર્ટાઈઝમેન્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક એડવર્ટાઈઝમેન્ટ આપેલી છે આ એડવર્ટાઈઝમેન્ટ છે તે છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે અને જે કોમ્પિટિશનની અંદર કઈ જગ્યાએ છે એના સ્થાન આપેલા છે અને એનો ટાઈમ આપેલો છે અને એના માટેના અહીંયા પ્રાઇઝ આપેલી છે તો તમે સેજ રીડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપેલું છે કે વાવ ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ શું કહે છે કે આ તો એક આકર્ષિત ઇવેન્ટ છે ધનુષ વિલ યુ પાર્ટિસિપેટ ધનુષ તું આમાં ભાગ લઈશ રાઘવ આસ્ટ રાઘવે પૂછ્યું શ્યોર વોટ અબાઉટ યુ ધનુષ સૈડ ધનુષે કહ્યું કે હા ચોક્કસ અને તું આઈ શેલ ઓલસો પાર્ટિસિપેટ રાઘવ શૈડ રાઘવે કીધું કે હું પણ આમાં ભાગ લઈશ તો વિદ્યાર્થી મિત્રો યુનિટ છે એનો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ વ્યવસ્થિત રીતે પાકા કર્યા પછી જ આપણા યુનિટ છે એનો વિડીયો જોઈશું તો આપણને વધારે અંદર ખબર પડશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો